મોડાસા ચાર રસ્તા પાસેના મોબાઈલ શોપમાં ચોરીની ઘટના બની છે. ચોરીની ઘટનાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે તો ચોરીના બનાવ સામે પોલીસ પેટ્રોલિંગ પર પણ સવાલ ઉઠવા પામ્યા છે. દુકાનમાંથી 40,000થી વધુના મોબાઈલની ચોરી થઈ છે. મોડાસા પોલીસે જાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. તો મોડાસા ચોરસ્તા પાસેની મોબાઈલ શોપમાં ચોરીની ઘટના સામે આવી છે કે જ્યાં ચોરીની ઘટનાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. તો સાથે જે પ્રમાણે વારે ઘડી આ ઘટનાઓ બની રહી છે તેના કારણે પોલીસ પેટ્રોલિંગ પર પણ સવાલ ઉઠવા પામ્યા છે. જ્યારે મોડાસા પોલીસે અજાણ્ય શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. મહત્વના સમાચાર મળી રહ્યા છે. નર્મદાની કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો હજુ પણ યથાવત છે. મુરવાડા માયનોર કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડ્યું છે. કેનાલમાં ગાબડું પડતા લાખો લીટર પાણી વેડફાયું છે. ખેતીના પાક પર પાણી ફરી વળતા મોટું નુકસાન થયું છે. કેનાલના નબળા બાંધકામના પગલે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. નર્મદાની કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો હજુ પણ યથાવત છે. 10 ફૂટનું ગાબડું પડ્યાની ઘટના સામે આવી છે. જ્યારે ખેતીના પાક પર પાણી ફરી વળતા મોટું નુકસાન થયું છે. કેનાલના નબળા બાંધકામને પગલે આ પાણીનો વેડફાટ થવાનું સામે આવ્યું છે.